ખેડા જિલ્લાના કપડવંજમાં મોડી રાત્રે મારમારી અને ગરદાપાટુનો માર મારવામાં આવતા એકનું મોત થયું હોવાની ઘટના સામે આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ પાસે દશામાના મંદિર પાસે એક જ કોમના બે વ્યક્તિઓ માટે સામસામે મારામારીની ઘટના સામે આવતા હત્યા થઈ હોવાની ઘટના સામે આવતા પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ખેડા જિલ્લાના કપડવંજ પાસે આવેલા તિરુપતિ સોસાયટી અને રત્નાકર માતા રોડ પર એક યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી, જેમાં કપડવંજ શહેરમાં મોડી રાત્રે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, જેમાં દીપકભાઈ સલાટની મારઝૂડ કરી અને તેનું મૃત્યુ નિપજાવી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મરનારના કાકી કે જેણે દીપકને નાનપણથી મોટો કર્યો હતો અને દીપકની સાથે સાથે બે બહેનોને પણ મોટી કરી હોય, એટલે કે દીપક અને બંને બહેનોને કાકીએ તેમને ઉછેર કર્યો હતો અને બંને બહેનોને મોટી કરી અને પરણાવી પણ દીધી અને લગ્ન પણ કરાવ્યા હોવાની વાત બહાર આવી છે. મરણ જનાર દીપકના માતા પિતા નાનપણમાં જ મૃત્યુ પામ્યા હોય, જેને લઈને દીપકને તેના કાકીએ જ ઉછેર કર્યો હતો. ત્રણ ભાઈ બહેન મોટા કર્યા હતા. એક ભાઈ અને બે બહેનો વચ્ચે આ એક જ ભાઈ હતો જેને મોટો કરવામાં આવ્યો હતો, દીપક, જેને મોડી રાત્રે તે પાનના ગલ્લા પર ગુટકા લેવા ગયો ત્યારે ગલ્લા પાસે ઘર સંસારની વાતોમાં બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારઝૂડ અને ગરદાપાટુનો માર વાગતા તે નાસભાગ થવા પામી હતી, જેને લઈને તાત્કાલિક દીપકને જીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ કપડવંજ ટાઉન પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ મથકેથી જાણવા મળ્યા મુજબ માહિતી પોલીસ મથકેથી મેળવવામાં આવી છે અને હત્યા થઈ હોવાની ઘટના અંગે પોલીસ આગળની તપાસ હાથ ધરી છે. આમ ખેડા જિલ્લાના કપડવંજમાં દશામાના મંદિર પાસે આવેલા રત્નાકર માતા રોડ અને તિરુપતિ સોસાયટી જતા વિસ્તારમાં હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને ચકચાર મચી જવા પામી છે. મરણ જનારને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને ત્યાં વધુ તપાસ હાથ ધરી છે. આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોતનું રહસ્ય અકબંધ છે. પોલીસ તપાસ બાદ સત્ય બહાર આવશે. ગઈકાલે એક હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે છે. ફરિયાદી નામે અમરીબેન વાઈફ ઓફ કાંતિભાઈ નારાયણભાઈ સલાટ ઉંમર વર્ષ 60 અત્રે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવેલ કે તેમના પરિવારના દીકરા એવા દીપકભાઈ જેસંગભાઈ સલાટ ઉંમર વર્ષ 16 આ ગુનાના કામના આરોપીઓ નામે રતિલાલ દાયાભાઈ સલાટ, દિનેશભાઈ ચતુરભાઈ સલાટ તથા અનિલભાઈ દિનેશભાઈ સલાટ નાઓએ તેમના પરિવારની દીકરી રેખા સાથે તું કેમ વાત કરે છે તેમ તેની રીસ રાખી અને તેમના ઘરે ઝઘડો કરવા માટે આવ્યો અને ઝઘડામાં રતિલાલ નામના જે વ્યક્તિ છે તેમણે જે દીપકને છાતીમાં લાત મારી તથા દિનેશભાઈ ચતુરભાઈ સલાટ તથા અનિલભાઈ દિનેશભાઈ સલાટ નાઓએ દીપકને ગળદાપાટુનો માર મારેલ અને દીપક દ્વારા વોમિટ કરવામાં આવેલ અને ઘટના સ્થળે દીપકનું મૃત્યુ થયેલ. હાલ જે ત્રણેય ઈસમો છે તે હાલ ક્યાં છે? હાલ ત્રણેય ઈસમો છે એ આ ઘટના સ્થળે જે મરણ જનાર છે તેનું મૃત્યુ થતાં તરત આરોપીઓ નાસી છૂટેલ છે. અમારા દ્વારા એમને શોધવાના સઘન પ્રયત્નો ચાલુ છે.